આગળ વાત કરીએ તો અંકલેશ્વર નજીક હાઈવે પર વાલિયા ચોકડી પાસે લક્ઝરી બસ તે અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં 10થી વધુ મુસાફરોની ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ અને અંકલેશ્વરની હોસ્પિટલ ખસેડાયા છે. દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે ઈજાગ્રસ્તોના. અંકલેશ્વર નજીક હાઈવે પર આ લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. સંવાદદાતા અંકિત મોદી વધુ વિગત આપી રહ્યા છે. જી અંકિત, વધુ શું માહિતી? જી શિવાની, અંકલેશ્વર નજીકની આ ઘટના છે જેમાં પ્રાઇવેટ લક્ઝરી બસ અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહી હતી તે દરમિયાન અચાનક આ બસ પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઈવર દ્વારા કાબુ ગુમાવવાના કારણે જેમાં કુલ બસમાં 10થી 12 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને ભરૂચ અને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ એક મહિલાનું સારવાર દરમિયાન મોત પણ નિપજ્યું છે. જો ઘટનાની ખાસ કરીને વાત કરીએ તો બસના ડ્રાઈવરને નિલેશ ચોકડી નજીક અચાનક એક તૂટેલી એંગલ નજરે પડતા તેના દ્વારા બ્રેક મારવાના કારણે આ બસ પલટી મારી ગઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મામલે અંકલેશ્વર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બિલકુલ અંકિત, આભાર માહિતી માટે. તો અત્યારે તો પોલીસ તપાસ કરી રહી છે, કોની બેદરકારી તેના અંગે પણ તપાસ કરવામાં આવશે. જો કે 10થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે અંકલેશ્વર નજીક લક્ઝરી બસને આ અકસ્માત નડ્યો.